जय पर्यावरण एवरीवन। विद्या ददाति विनयम्, विनया दयाति पात्रताम्, पात्रत्वात् धनमाप्नोति, धनाद् धर्म ततः सुखम्। इस श्लोक का अर्थ है, विद्या विनय देती है, विनय से पात्रता आती है, पात्रता से धन मिलता है, धन से धर्म और धर्म से सुख प्राप्त होता है। આજનો આપણો ટોપિક છે આપણું પ્રાણી જગત, એટલે કે અવર વર્લ્ડ, એનિમલ્સ વર્લ્ડ। એનિમલ્સ વર્લ્ડ, પ્રાણીઓનું આખી દુનિયા છે એ કેવી હોય છે એ આપણના ટૂંક આ ચેપ્ટરની અંદર કહેવામાં આવ્યું છે। પ્રાણીઓ બે પ્રકારના હોય છે, પાલતુ પ્રાણીઓ અને જંગલી પ્રાણીઓ, ડોમેસ્ટિક એનિમલ્સ એન્ડ વાઇલ્ડ એનિમલ્સ। તો આ બે પ્રાણીઓની આજે આપણે માહિતી આ ચેપ્ટરની અંદર મેળવવાના છીએ। તમારી ગુજરાતીની ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 23, અને પેન્સિલ હાથમાં રાખવાની છે। કાંઈ પણ ડાઉટ હોય તો આપણે એને લાઈવ ક્લાસમાં સોલ્વ કરી શકીએ। તમારી પાસે ડાઉટ હશે તો તમે કંઈ બોલશો, ઓકે। તો શરૂ કરીએ આપણું પ્રાણી જગત, લેટ સ્ટાર્ટ। આપણી આસપાસ ઘણા પ્રાણીઓ જોવા મળે છે, બધાના રૂપ રંગ જુદા જુદા હોય છે। ગાય સફેદ હોય છે, લાલ હોય છે અને કાળી પણ હોય છે, પણ ભેંસ છે એ કાળા જ કલરની હોય છે। તેવી જ રીતે કોઈના શરીર પર, કોઈ પ્રાણીના શરીર પર વાળ હોય છે તો કોઈ પ્રાણીના શરીર પર વાળ નથી હોતા। તેમજ દરેક પ્રાણીના શરીર, વાળ, એના દાંતની બનાવટ અલગ અલગ હોય છે। કોઈના દાંત ધારદાર અણીવાળા, તો કોઈના દાંત ચપટા, તો કોઈના દાંત આપણા જેવા પણ, મનુષ્ય જેવા પણ હોય છે। તેમજ શાકાહારી પ્રાણીના દાંત આગળથી પહોળા પણ હોય છે, જેથી તે ઘાસ ખાઈ શકે। ઓકે, તો અહીંયા તમને બેઝિક ઇન્ફોર્મેશન આપેલી છે કે પ્રાણીઓના શરીરની રચના પણ અલગ અલગ હોય છે। એમના શરીર, એમનું કદ, એમનો રંગ, એમના દાંત, એમના પગ, એ બધું જ અલગ અલગ પ્રાણીઓનું અલગ અલગ હોય છે। શાકાહારી પ્રાણીના દાંત છે એ આગળથી પોળાને ચપટા હોય છે, શું કામ? તો કે એ ઘાસ આરામથી, એ લોકોને વધારે ચાવવાવાળો ખોરાક શાકાહારી પ્રાણીઓ લે છે, તો એટલા માટે એ ચાવી શકે, સરખી રીતે ખોરાકને બાઇટ કરી શકે, ચ્યુ કરી શકે, એટલા માટે એ લોકોના દાંત આગળથી પોળા હોય છે। દાંતની સાથે સાથે દરેક પ્રાણીના પગની રચના પણ અલગ અલગ હોય છે। જેમ કે કેટલાક પ્રાણીઓની આંગળીઓમાં નખ હોય છે, તેને પંજા પણ કહેવાય છે, તો કેટલાક પ્રાણીઓ જેમ કે ગાય ભેંસ, એમને ખરી હોય છે। ખરી એટલે કે પગની નીચે તળિયાની અંદર ગાદી જેવો ભાગ। તો ઊંટ, હાથી અને ગેંડાના પગની પણ અલગ અલગ રચના હોય છે। માંસાહારી પ્રાણીઓના નખ અણીદાર અને લાંબા હોય છે, જ્યારે હરણ, સાબર જેવા પ્રાણીઓના પગ પાતળા હોય છે, જેથી તે ઝડપથી દોડી શકે છે। હરણ, સાબર એવા બધા પ્રાણીઓને છે ને સેલ્ફ ડિફેન્સ કરવાનું હોય છે, એટલે એમના પગ એકદમ લાંબા અને પાતળા હોય છે, જેથી કરીને ઝડપથી દોડી શકે। અને કેટલાક પ્રાણીઓની આંગળીમાં નખ હોય છે, એટલે કે મેઇન માંસાહારી પ્રાણીઓ હોય છે એની આંગળીઓમાં નખ હોય છે, જેથી કરીને એ આસાનીથી પોતાનો શિકાર કરી શકે। જે ભારવહનમાં ઉપયોગી પ્રાણી છે, એટલે કે ગાય, ભેંસ, ઊંટ, હાથી, એ લોકોને ઝાઝું ચાલવાનું હોય છે, એટલે એના નીચે પગની ગાદી જેવું આકાર હોય છે, જેથી કરીને એ ચાલે તો એને ના પગ બળે કે ના એને કાંકરાને માટી વાગે, તો અને એને ખરી કહેવાય છે।
ओके, जेवी रीते आपणने सांभळवा माटे भगवाने कानની રચના કરી છે તેવી જ રીતે પ્રાણીઓમાં પણ અલગ અલગ આકાર અને અલગ અલગ પ્રકારના કાનની રચના કરવામાં આવેલ છે। તેમની સાંભળવાની એવું કહેવાય છે કે પ્રાણીઓમાં સાંભળવાની અને સૂંઘવાની શક્તિ ખૂબ જ ઝડપી હોય છે। તેમને સૂંઘવાની શક્તિ પણ ખૂબ ઝડપી હોય છે। તે પોતાનો શિકાર સૂંઘીને દૂર હોય તો પણ એને પોતાનો શિકાર સૂંઘી લે છે અને એ દિશામાં એ આગળ વધે છે। એ સિવાય જ્યારે કોઈ પણ કુદરતી આફત આવવાની હોય ને ત્યારે એવું કહેવાય છે કે બધા પહેલાં પ્રાણીઓને ખબર પડે છે, તો એનામાં આ સિક્સ સેન્સ એની હોય છે જે બહુ તીવ્ર હોય છે। આપણે ભોજનમાં જેમ અવનવી વાનગીઓ ખોરાક રૂપે લઈએ છીએ તેવી જ રીતે પ્રાણીઓ પણ ખોરાક લે છે અને દરેક પ્રાણીનો ખોરાક અલગ અલગ હોય છે અને એ લેવાની રીત પણ અલગ અલગ હોય છે। કેટલાક પ્રાણીઓ હોય છે એ ખોરાક મોઢેથી લે છે અને પછી ધીમે ધીમે બેસીને વાગોળે છે, જેને શાકાહારી પ્રાણીઓ કહેવાય છે। જ્યારે કેટલાક પ્રાણીઓ માંસાહારી છે અને તેઓ ખોરાકમાં માંસ લેતા હોય છે, બીજા પ્રાણીઓનો શિકાર કરી અને એ પોતાનો ખોરાક મેળવતા હોય છે। આમ દરેક પ્રાણી તેની શરીરની રચના પ્રમાણે તેમજ વાતાવરણ પ્રમાણે દરેક પ્રાણીનો ખોરાક અલગ અલગ હોય છે। આપણે ખોરાકની જેમ રહેઠાણની પણ જરૂર પડતી હોય છે તેવી રીતે પ્રાણીને પણ અલગ અલગ રહેઠાણ હોય છે। જેમ કે વાઘ સિંહ જેવા પ્રાણીઓ હોય એ ગુફામાં રહે છે, સસલો જમીનમાં ખાડા ખોદીને રહે છે। ઘણા પાળી શકાય તેવા પ્રાણીઓ છે જે મનુષ્યને ખૂબ જ ઉપયોગી છે। બળદ અને પાડાને ખેતરમાં હળ ચલાવવા માટે તેમજ અલગ અલગ કામોમાં ઉપયોગમાં લેવાય છે, જ્યારે ઊંટ અને ગધેડાનો ઉપયોગ મનુષ્ય સામાન ઉંચકવા માટે તેમજ એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે કરે છે। તો આવી જ રીતે બધા પ્રાણીઓના રહેઠાણ, બધા પ્રાણીઓના ખોરાક, વાતાવરણ, એટમોસ્ફિયર પ્રમાણે અલગ અલગ હોય છે। ઓકે, એક્ઝામ્પલ આપું તો તમને અહીંયા કીધું છે કે ગાય ભેંસ ગુફામાં રહે છે, ઘોડો તબેલામાં રહે છે, ગાય વાડામાં રહે છે, ઓકે, વાંદરો હોય તો ઝાડ ઉપર રહે છે। જ્યારે ઘોડા, હાથી અને ઊંટ જેવા કેટલાક પ્રાણીનો ઉપયોગ આપણે સવારી માટે પણ કરીએ છીએ, એમની ઘોડાગાડી, ઊંટ ગાડી એવી રીતે પણ બને છે, જે પાછળ કોઈ પણ ગાડી જોડી અને વધારે સામાન એના ઉપર લાવી કે લઈ જઈ શકાય છે। કૂતરાઓને ખૂબ જ વફાદાર પ્રાણી માનવામાં આવે છે, તે આપણા ઘરનું રક્ષણ કરે છે। આમ ઘણા બધા પ્રાણીઓ આપણને ઘણી બધી રીતે ખૂબ જ ઉપયોગી હોય છે, જેને આપણે પાળી શકાય છે એટલે એને પાલતુ પ્રાણી કહી શકાય છે, જેને આપણે ઘરમાં રાખી શકીએ છીએ એવા પ્રાણીઓને ડોમેસ્ટિક એનિમલ એટલે કે પાલતુ પ્રાણી કહેવામાં આવે છે। જેમ કે કેટલાક પ્રાણીઓને આપણે ઘરમાં નથી રાખી શકતા, એને પાળી નથી શકતા એટલે જંગલમાં રહે છે અને એને જંગલી પ્રાણીઓ કહેવાય છે, એટલે કે વાઇલ્ડ એનિમલ્સ કહેવાય છે। વાઘ, ચિત્તો, સિંહ, દીપડો, વરુ, શિયાળ આવા બધા પ્રાણીઓ છે એ ખૂબ જ હિંસક હોય છે, નુકસાન પહોંચાડી શકે છે મનુષ્યને, એટલા માટે આપણે તેને ઘરમાં નથી રાખી શકતા, એને પાળી નથી શકતા, એટલે એ જંગલી પ્રાણીઓ છે અને તે જંગલમાં રહે છે। તો બાળમિત્રો, આપણે જાણ્યું કે જેમ આપણે જીવીએ છીએ તેવી જ રીતે પ્રાણીઓ પણ જીવે છે। દરેકની રીતભાત, દરેકના શરીરની રચના અલગ અલગ હોય છે, પરંતુ આપણને તે ખૂબ ઉપયોગી છે। જેવી રીતે આપણે બીમાર પડીએ છીએ તેવી રીતે એવો પણ બીમાર પડે છે, આપણા જેવું જ જીવન જીવે છે। તો તેમાંના કેટલાક પ્રાણીઓ તો આપણા જીવનનો અમૂલ્ય હિસ્સો છે અને આપણને ખૂબ જ મદદરૂપ થાય છે। તો આવા અમૂલ્ય મિત્રોનું આપણે ધ્યાન રાખવું જોઈએ તેમજ તેમનું રક્ષણ કરવું જોઈએ। તો મિત્રો, આ એનિમલ્સ પણ આપણા મિત્રો છે, આપણે એને હર્ટ ન કરવું જોઈએ ક્યારેય। આપણે એને કહે ને કે ખાવાનું ન આપી શકીએ તો કાંઈ નહીં, પણ એને મારવા ન જોઈએ, એને હેરાન ન કરવા જોઈએ। તો આ હતું આપણું પ્રાણી જગત। કોઈ પણ ડાઉટ હોય તો ફરી વખત આપણે એને લાઈવ ક્લાસમાં સોલ્વ કરીશું। હવે એના હોમવર્ક અને એક્સરસાઇઝ વિશે સમજી લઈએ।
પેજ નંબર 25 ઉપર ક્વેશ્ચન આન્સર છે, પેજ નંબર 26 ઉપર વિરોધાર્થી અને જાતિ ઓળખો છે, નર જાતિ, નારી જાતિ, નપુંસક જાતિ. જે ફિમેલ હોય એને નારી જાતિ કહેવાય છે, જે મેલ હોય મેલ એને નર જાતિ કહેવાય છે, જે એકઈ પણ ના હોય એને નપુંસક જાતિ કહેવાય છે. તો આવી રીતે આ ત્રણ એક્સરસાઇઝ, ક્વેશ્ચન આન્સર, વિરોધી અને જાતિ ઓળખો, એ તમારે તમારી ટેક્સ્ટબુકની અંદર અને નોટબુકની અંદર કરવાનું છે. પેજ નંબર 27 ઉપર તમને નંબર આપેલા છે, અંકો આપેલા છે, એ અંકો જોડી તમારે એક ચિત્ર બનાવવાનું છે અને એમાં કલર કરવાના છે. ધીઝ આર ઓનલી ફોર ટેક્સ્ટબુક, ઓકે, નોટ નીડ ટુ ઇન નોટબુક. નોટબુકની અંદર કરવાની જરૂર નથી. પેજ નંબર 28 ઉપર તમારે વાહન વ્યવહારમાં ઉપયોગી એવા પ્રાણીઓના ચિત્રો ચોંટાડવાના છે. જો ના મળે તો તમારી રીતે તમે ડ્રો પણ કરી શકો છો. પેજ નંબર 29 ઉપર કેટલાક તમને એમસીક્યુ આપેલા છે, એ તમારે કરવાના છે. એક્ઝામ્પલ છે કે સાપ ક્યાં રહે છે, તો ગુફા, દર કે વૃક્ષ, એનો આન્સર આવશે દર. માળામાં કોણ રહે છે, પક્ષી. પાણીમાં કોણ રહે છે, માછલી. ગુફામાં કોણ રહે છે, સિંહ. વૃક્ષ ઉપર કોણ રહે છે, વાંદરો. ઘરમાં કોણ રહે છે, મનુષ્ય. તબેલામાં કોણ રહે છે, હાથી. અને મ્યાનમાં કોણ રહે છે, એટલે કે તલવાર, તલવારનું જે કવર હોય એને મ્યાન કહેવામાં આવે છે. ત્યારબાદ પેજ નંબર 30, જે પ્રાણીઓ, અલગ અલગ તમને પ્રાણીઓના અહીંયા ચિત્ર આપેલા છે, એમને ઓળખી એમના નામ લખવાના છે અને એ ક્યાં રહે છે એ લખવાનું છે. એક્ઝામ્પલ આપું તો પહેલું ચિત્ર છે વાઘ, ક્યાં રહે છે, જંગલમાં. વાંદરો ક્યાં રહે છે, વૃક્ષ પર. ભેંસ ક્યાં રહે છે, વાડામાં અથવા તો ઘરમાં. આ રીતે તમારે આ સ્ટડી નોટ્સની અંદર આપેલું જ છે એનો આન્સર, એ કમ્પ્લીટ કરવાના છે. કંઈ પણ ડાઉટ હોય તો લાઈવ ક્લાસમાં સોલ્વ કરીશું. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ.